હિંમતનગર નજીક 14 માસની બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા કરાયેલ દુષ્કર્મનો આજે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો અને આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. સાબરકાંઠાના હિંમતનગર નજીક 29 સપ્ટેમ્બર 2018ની સાંજે પરપ્રાંતીય યુવકે 14 માસની બાળકીને પીખી નાખી હતી, જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતીય લોકો સામે રેલીઓ યોજી સખત સજા થાય તેવી માંગણીઓ થઈ હતી, જેને સરકારે પણ અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેનું 5 માસમાં સજા આપી છે, જેમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તો સાબરકાંઠા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હાઈકોર્ટમાં સજાનો વધારો કરવા માટે અપીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદીના વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી હતી ત્યારે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તો આ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ સજાને આવકારી હતી, પરંતુ આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. હિંમતનગરની ઢુંઢર ગામની અંદર 14 માસની બાળા પર થયેલ દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત સજા અને 5,000 રૂપિયા દંડની સજા આપી છે. તે સજાને અને સેશન કોર્ટનો હું આભાર માનું છું. સાથે સાથે દુઃખ સાથે મારે એટલે કહેવું પડે છે કે જ્યારે 14 માસની બાળા ઉપર જે પ્રમાણે દુષ્કર્મ થયો એ બહુ નિંદનીય વાત છે, નિંદનીય છે. અને આવા નરાધમને જાહેરમાં ફાંસી થવી જોઈએ? અરે જાહેરમાં ફાંસી ના થઈ હોય તો વાંધો નહીં, પરંતુ ફાંસીની સજાની અમારી આશા હતી કે અમારા સમાજની જે દીકરી પર જે દુષ્કર્મ થયું છે એને સખતમાં સખત સજા રૂપે ફાંસીની સજા અમારી આશા હતી. અને અમે હાઈકોર્ટની અંદર સરકારને અપીલ કરીશું કે હાઈકોર્ટની અંદર તમે એ કેસને લઈ જાઓ અને આ નરાધમ જ્યારે છૂટીને આવે ત્યારે એવું ના બને 20 વર્ષ પછી કે જ્યારે ભયનું વાતાવરણ પેદા કરે ને એ દીકરી જ્યારે મોટી થઈ હોય તો એને શરમથી માથું નીચે ના ઝૂકી જાય. એટલે આવા દુષ્કર્મકારીઓને ફાંસીની સજાની અમારા સમાજ વતી અમારી માગણી છે. આજે કોર્ટે જજમેન્ટ આપ્યું અને એને ગુનેગાર ઠરાવ્યો છે અને જુદી જુદી કલમો હેઠળ વધુમાં વધુ 20 વર્ષની સખત કેદની સજા કરી. પોક્સો એક્ટની કલમ 5M અને I તેમજ IPC 376A(b), 447 અને 363 હેઠળ સજા કરી છે. 28/9નો બનાવ છે, 28/9/2018 અને આજે 28/2019ના દિવસે જજમેન્ટ આવ્યું છે. એટલે ખાસું ઝડપથી ચાલ્યું હોય એવું જણાય છે. લગભગ 22-23 સાક્ષી તપાસ એક્ઝેક્ટલી મને અત્યારે ખબર નથી. ચાર્જશીટ 28/10/2018 કરી. સજાની જોગવાઈ જોતા ઓછામાં ઓછી 20 વર્ષ અથવા તો એનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીની આમરણાંત કેદ અથવા ફાંસી એવું કાયદામાં જોગવાઈ છે. 20 વર્ષની સજા થઈ જાય આરોપીને, એટલે સરકાર તરફે સજા વધારવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવાનું વિચારી રહ્યા છે. મેં ફાંસીની સજાની માંગણી કરી. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.